रही है तरह वर्तमान परिस्थिति अनुसार पीजीपीसीएल द्वारा प्री मॉनसून कामगिरी करी शकाय तेरी कोई शक्यता नहीं, परंतु नागरिकों ने जरूरियात मुजब तमाम कामगिरी पीजीपीसीएल करशे। वर्तमान समय चोमासानी सीजन नजीक आवी रही छे अने चोमासानी सीजन शुरू थाय ते पहला ज भूज शहर मध्ये नगरपालिका तंत्र पीजीवीसीएल तंत्र द्वारा प्री मॉनसून कामगिरी करवामां आवती होय छे, तो नगरपालिका नालाओनी साफ सफाई करे छे, तो पीजीवीसीएल तंत्र भूज शहर में ज्यां पण कोई खुला वायर पड़ा होय के जर्जरित थांभला पड़ा होय तो तेने मरामत करवा माटेनुं काम करतुं होय छे। परंतु वर्तमाने कोरोनानी परिस्थिति चाली रही छे अने एक तरफ स्टाफनी पण घट छे, तेनी वच्चे पीजीवीसीएल द्वारा आ वखते प्री मॉनसून कामगिरी करवामां आवशे नहीं, परंतु चोमासानी सीजनमां क्यांय पण वीज पुरवठो खोरવાશે અને નાગરિકોને જ્યાં જ્યાં જરૂરત પડશે ત્યાં પીજીવીસીએલ તંત્રના કર્મચારીઓ હાજર થઈ જશે અને તેમના દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવશે। પરંતુ પ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપે આ વખતે કોઈ જ કામગીરી નહીં કરાય, કારણ કે એક તરફ સ્ટાફ તાઉતે વાવાઝોડા માટે પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો, તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સાથોસાથ પીજીવીસીએલ દ્વારા અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ માટેની પણ કાર્યવાહી કરી દેવામાં આવી છે અને આવનારા સમયમાં ભુજ શહેરના નાગરિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને વરસાદની સીઝનમાં કરંટ લાગવાના બનાવો ન બને। શોર્ટ સર્કિટને કારણે જે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે અને અબોલ જીવોના મૃત્યુ થઈ રહ્યા છે તેમાંથી પણ લોકોને છુટકારો મળે અને આ સમસ્યાનો અંત આવે તે હેતુસર પીજીવીસીએલ તંત્ર કામગીરી કરશે। આવો આ અંગે વધારે સાંભળીએ પીજીવીસીએલના અધિકારીના શબ્દોમાં। હું એએસ ગુરવા, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી ભુજ। પીજીવીસીએલની કામગીરી હંમેશા નિયમાનુસાર અને પ્લાનિંગ સાથે કરતા હોઈએ છીએ। હાલમાં તોપતે વાવાઝોડાને કારણે જે કંઈક થોડી ઘણી નુકસાની આપણને થયેલી એ પણ 48 કલાકની અંદર આપણે રેક્ટિફાઈડ કરી દીધી। હવે અત્યારે ચોમાસું ઉપર આવી રહ્યું છે ત્યારે આપણે ખૂબ જ જરૂરી લાગે એવું મેન્ટેનન્સ, એટલે કે કોઈ ઝાડની ડાળીઓ નડતી હોય, કોઈ થાંભલો નમી ગયો હોય, કોઈ વાયર ઢીલા હોય, તો એવા જરૂરી લાગે એવા સર્વે કરી અને અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છીએ। જે રૂટીનમાં દર વર્ષે આપણે પ્રી મોનસૂન એક્ટિવિટી કરતા હોઈએ છીએ એ આ વર્ષે આપણે આ કોવિડની પરિસ્થિતિને કારણે અને અત્યારે જે છેલ્લે તોપતે વાવાઝોડું આવ્યું સૌરાષ્ટ્રમાં અને એના રિસ્ટોરેશન ત્યાં બહુ જ નુકસાની થવાને કારણે એ રિસ્ટોરેશન કામ માટે આપણે અહીંયાથી કોન્ટ્રાક્ટરની ટીમો અને આપણી લાઇન સ્ટાફની એન્જિનિયરો સાથેની ટીમોને મોકલેલી છે। એટલે આપણે જે રેગ્યુલર પ્રી મોનસૂન મેન્ટેનન્સ આપણે કરતા હોઈએ છીએ અથવા તો કરી શકીએ એ આ વખતે નથી કરી શકીએ, તેમ છતાં પણ આપણે કોઈ પણ વરસાદ પછી એવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવશે તો તાત્કાલિક આપણે એને રિપેરિંગ કરી અને ફરીથી ઝડપભેર વીજ પુરવઠો પૂર્વક થાય એ રીતની આપણી અત્યારે સ્ટાફને પણ આપણે રેડી રાખ્યા છે અને જરૂરી મટીરિયલ પણ આપણી પાસે છે। આપણે અન્ડરગ્રાઉન્ડ કામગીરી ફક્ત ચોમાસામાં નથી હોતી, અન્ડરગ્રાઉન્ડ જે કેબલિંગ થાય ને તે હંમેશા ચાલુ જ હોય છે અને આપણે ભુજ શહેરમાં આ રીતે આપણે લગભગ 42 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ લાઇન પાથરેલી છે અને એ બરાબર અત્યારે કામ કરી રહી છે, ચાલુમાં જ છે। પાણી કોઈ ભરાવાને કારણે ફોલ્ટ થાય એવો પણ કોઈ ઇસ્યુ છે જ નહીં, કારણ કે કેબલનો જ્યારે ખુલ્લો છેડો હોય એ આપણે ઉપર લઈ એને બરાબર જોઈન્ટ કરી એને ઇન્સ્યુલેશન ટેપથી વીટી અને પેક કરીને રાખવામાં આવે છે અને લગ સાથેની સિસ્ટમ કરવામાં આવે છે। એટલે એવું કોઈ પાણી ભરાવાને કારણે કેબલ ફેલ થઈ જાય કે કેબલને નુકસાની થાય એવું પણ ના બને, એટલે એ પણ આપણે તકેદારી હંમેશા રાખતા રહીએ છીએ। આપણે ભુજ શહેરમાં આગલા 5 વર્ષોમાં એક IPDS સ્કીમ હેઠળ આ ટ્રાન્સફોર્મરને ફેન્સિંગ લગાવવાની એક યોજના હતી, એ સંદર્ભે આપણે જે તે વખતે હૈયાત જેટલા પણ ટ્રાન્સફોર્મર હતા એમને આપણે આ ફેન્સિંગ લગાવેલી છે અને હવે કદાચ એવી કોઈ ફેન્સિંગ ડિસ્ટર્બ થાય કે જાળી ઉગે તો લાઇન સ્ટાફને એ સૂચના આપેલી છે, સબડિવિઝનના એન્જિનિયરોને સૂચના આપેલી છે કે આવો કોઈક લોકેશન દેખાય તો તરત જ એને છે ને મરમ્મત કરી નાખે।